नमस्कार, बिग न्यूज साथे हूं बेनजीर। बिग न्यूज में आपणे वात करीशुं सौथी पहला राजकोट में मांधाता सिंहना राज तिलकनी। तो राजकोट में आज भव्य राज तिलक थवा जई रह्यो छे अने ते छे मांधाता सिंहनो रणजीत विलास पैलेस ग्राउंड खाते भव्य समारोह नुं आयोजन करायो छे। आज बपोरे 12:30 वाग्यानी आसपास वेद मंत्रो अने यज्ञनी आहुति वच्चे मांधाता सिंहनो राज तिलक थशे। तो तिलक विधि थवानी छे 12 वाग्यानी आसपासनो जे मुहूर्त अभिजीत मुहूर्त छे तेमां तिलक विधि थशे। राजकोटना 17मा ठाकोर साहेब तरीके मांधाता सिंहनो तिलक विधि। उल्लेखनीय छे कि राज्यना मुख्यमंत्री विजय रूपाणी तेमज दंडी स्वामी अने संतो महंतोनी खास हाजरी रहेशे अने आज तमाम लोकोनी हाजरी वच्चे मांधाता सिंहनो राज तिलक थवा जई रह्यो छे। तमाम तैयारीओ थई चूकी छे। छेल्ला 3 दिवसथी जे कार्यक्रमो थई रह्या छे तेमां 3 मोटा रेकॉर्ड पण स्थापित थया छे, वर्ल्ड रेकॉर्ड स्थापित थया छे। तो वेद मंत्रो अने यज्ञनी आहुतिथी वातावरण दिव्य बनशे राजकोटनुं अने आ साथे ज राज तिलक थशे मांधाता सिंह जाडेजानुं। वधु माहिती माटे जोडाई गया छे संवाददाता मयूर। मयूर, 12 वाग्यानो अभिजीत मुहूर्त छे, 10:30 वाग्या छे अत्यारे, केवा केवा प्रकारनो वातावरण, केवा दृश्यो? બિલકુલ બેનજીર, 53 થી વધુ રજવાડાઓ છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા, તે પૈકીના 50 થી વધુ રજવાડાના જે પરિવારજનો છે તે અત્યારે અહીંયા આવી ચુક્યા છે, સાથે સાથે સૌરાષ્ટ્રના જે ગણમાન્ય લોકો છે તેઓ પણ અહીંયા આવી ચુક્યા છે। જો સાધુ સંતોની વાત કરી દઈએ તો દ્વારકા પીઠના જે શંકરાચાર્ય છે તેમના પ્રતિનિધિ તરીકે દંડી સ્વામી છે, તેમનું આગમન થઈ ચુક્યું છે, તેમને તિલક રાજા રામ રાજા છે તેમના દ્વારા આવકાર આપીને અત્યારે સ્ટેજ ઉપર પધરાવવામાં આવ્યા છે। આ ઉપરાંત જો સૌરાષ્ટ્રના જે ભાયા તો અને રજવાડાઓની જો વાત કરી દેવામાં આવે તો કુલ 100 થી વધુ ખાસ રાજા અને તેમના જે રાજકુમારો છે તેમનું આગમન થઈ ચુક્યું છે। અને હું અત્યારે આપને ખાસ એ વાત જણાવી દઉં કે ચાંદીની બગીની અંદર માંધાતા સિંહજી છે તેઓ બિરાજમાન થઈ ચુક્યા છે। માતાજીના આશીર્વાદ લેવા માટે પેલેસ રોડ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર છે ત્યાં પહોંચ્યા હતા, તેમના આશીર્વાદ લીધા બાદ તેઓનું આગમન ટૂંક સમયની અંદર જે પેલેસ ની અંદર વિધિ થવાની છે તે અત્યારે થવા જઈ રહ્યું છે। ચાંદીની જો બગી છે તેના વિશે હું આપને જણાવી દઉં કે આ બગી ઐતિહાસિક બગી છે, આની અંદર રાજકોટના જે પૂર્વ રાજવીઓ છે તેઓ બિરાજમાન થઈ ચુક્યા છે। આ પહેલા પણ જયારે 6 દાયકા પહેલા માંધાતા સિંહજીના પિતા શ્રી મલ્હાર સિંહ દાદાનો રાજ્યાભિષેક થયો હતો ત્યારે તેઓ પણ આ જ બગીની અંદર બિરાજમાન થયા હતા। સૌથી મહત્વની વાત એ છે કે તે સમયનો કે 6 દાયકા પહેલાનો જે રાજ તિલકનો સમારોહ હતો તે ખૂબ જ સાદાઈ ભર્યો હતો, કારણ કે દાદા છે તે સાદગી માનતા હતા। અને હવે આ જે રાજ તિલક વિધિ થઈ રહી છે તે ભારતભરની અંદર ઐતિહાસિક અને ભવ્ય છે, કારણ કે 4 દિવસનો જે વિશેષ કાર્યક્રમ હતો તેમાંથી 3 દિવસ છે તે પૂરા થયા છે અને આજે અંતિમ દિવસ છે। અભિજીત મુહૂર્તને ખાસ એટલા માટે માનવામાં આવે છે કે રામચંદ્રજી ભગવાનનો જ્યારે રાજ્યાભિષેક થયો હતો અયોધ્યા પાછા ફર્યા હતા વનવાસ બાદ તે સમયને અભિજીત મુહૂર્ત માનવામાં આવતું હતું, તે સમયના મુહૂર્તને આજે પણ લોકો છે તે ફોલો કરી રહ્યા છે। અત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, તેમનું આગમન થઈ ચુક્યું છે, તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે। તમામ મહેમાનો છે તે ધીરે ધીરે હાલ રાજવી પેલેસ છે ત્યાં પહોંચી રહ્યા છે બેનજીર। જી જી, ખાસ કરીને જેમ તમે જણાવ્યું મયુર કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવી પહોંચ્યા છે, તેમનું પણ ભવ્ય સ્વાગત કરાયું। મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવવાના છે, ખાસ આ સમારોહમાં હાજર રહેશે, ક્યારે તેઓ ત્યાં પહોંચશે? બેનજીર, જે લેટેસ્ટ સમય આવ્યો છે મુખ્યમંત્રી વિજયભાઈના આગમનનો તે 11 વાગ્યાનો છે। રાજકોટની અંદર અલગ 3 થી વધુ કાર્યક્રમો છે, તે પૈકીનો આ સૌથી મહત્વનો કાર્યક્રમ માનવામાં આવે છે અને 11 વાગે રાજીવ પેલેસ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગમન થશે અને તેઓ લગભગ 12:30 વાગ્યા સુધી અહીંયા રહેશે, જે સમય લેટેસ્ટ સામે આવ્યો છે તે મુજબ। હાલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેઓ સંબોધી રહ્યા છે પત્રકારોને અને પોતાની હાજરી અને રાજ પરિવારના જે વિશેષ રાજતિલક વિધિ છે તેમાં ભાગ લેવાના છે, સાથે સાથે રાજકોટના રાજવી છે તેને સુભાષિત તરીકે તેઓ પાઠવી રહ્યા છે।
દિવસનું ખાસ આકર્ષણ શું છે મયુર? કારણ કે લોકોને પણ ખૂબ જ ઉત્સુકતા છે એ જાણવાની, કારણ કે આજે રાજ તિલક થવા જઈ રહ્યો છે. જે રીતે અગાઉ કાર્યક્રમો યોજાયા, 3 વર્લ્ડ રેકોર્ડ સ્થપાઈ ચૂક્યા છે, તે પછી વાત તલવાર રાસની હોય કે પછી જળાભિષેકની હોય, આજે ખાસ આકર્ષણ કયું? જે પ્રકારે તલવાર રાસ નો વર્લ્ડ રેકોર્ડ થયો, ત્યારબાદ જલાભિષેક નો વિશ્વ રેકોર્ડ અને ત્યારબાદ દીપ પલા નો વિશ્વ રેકોર્ડ, આ ત્રણ વિશ્વ રેકોર્ડ આ તિલક વિધિની સાથે જોડાયા છે. અને આજે પણ વિક્રમ નોંધાવા માટે નહીં, પરંતુ જે પ્રકારે ભવ્ય વિધિ થઈ રહી છે, એ શકાય કે છેલ્લા 100 વર્ષની અંદર આ પ્રકારની ભવ્ય રાજ તિલક વિધિ સૌરાષ્ટ્રની અંદર ક્યારેય થઈ નથી. આ તિલક વિધિ યોજવામાં શરૂ થઈ ચૂકી છે. અત્યારે જો મંત્રોચ્ચારની વાત કરી દેવામાં આવે તો 51 વધુ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. માંધાતાસિંહજી છે તેમનું પહેલેથી જ આગમન થઈ ચૂક્યું છે. માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ ચાંદીની જે ઐતિહાસિક બગી છે, 100 વર્ષ કરતા જૂની બગી છે, અને તે બગીની અંદર છત્ર સાથે તેઓ બિરાજી રહ્યા છે. અને તેઓનું આગમન પહેલેથી જ થઈ ચૂક્યું છે. 6 ઘોડાઓની સવારી સાથેની આ ચાંદીની બગી તૈયાર કરવામાં આવી હતી અને હવે તેઓનું આગમન છે તે પહેલેથી જ થઈ ચૂક્યું છે. અને પહેલેથી અંદર જ્યાં સમારોહ યોજાવાનો છે ત્યાં લગભગ 50 વધુ રાજવી પરિવારના સદસ્યો અને રાજવી પરિવારના જે આમંત્રિત મહેમાનો છે તેઓ આવી ચૂક્યા છે, જેમાં મોરબી છે, વાંકાનેર છે, જામનગર છે, ભાવનગર છે, કોઠારીયા છે, તેમજ જે કોઈ પણ ભાયાતો છે. ખાસ કરી હું આપી રહ્યો છું કે રાજવી પરિવારની સાથે અંગત સંબંધો ધરાવનારા પરિવારો છે તેમને પણ ખાસ આમંત્રિત કરાયા છે. લગભગ 2000 વધુ મહેમાનો છે તેઓનું અહીંયા આગમન થઈ ચૂક્યું છે, જેમાં રાજવી પરિવાર સદસ્યોની સાથે સાથે આમંત્રિત રાજાઓ છે, સાથે સાથે તેમના ભાયાતો છે, સાથે સાથે સૌરાષ્ટ્રના જે ગણમાન્ય લોકો છે તેઓનું પણ આગમન થઈ ચૂક્યું છે. ક્ષત્રિય સમાજના જે અલગ અલગ સંસ્થાઓના જે પ્રતિનિધિઓ છે, પ્રમુખો છે, તેમનું પણ આગમન થઈ ચૂક્યું છે. ધારાસભ્યો છે ક્ષત્રિય પરિવારના, તેઓનું પણ આગમન થઈ ચૂક્યું છે. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટેનું જે આજનું ક્ષણ છે એ રાજ્યવાસીઓ બની રહ્યા છે. ચોક્કસ, જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે અને જે રીતે લોકોનું પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેને લઈને ચોક્કસ કહી શકાય મયુર કે રાજકોટમાં અત્યારે એક સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને આ જ વાતાવરણની વચ્ચે શાહી રાજ તિલક બેન્ડ વગેરે અત્યારે આપ સાંભળતા હશો. 3 અલગ અલગ ખાસ જે બેન્ડ છે તે અત્યારે સુરાવલીઓ સાથે મહેમાનોનું આગમન છે તેને આવકાર આપી રહ્યા છે. એક પાઇપર્સ બેન્ડ છે, બીજું અહીંનું જે લોકલ બેન્ડ છે અને ત્રીજું એક બેન્ડ છે, તેના સાજિંદાઓ છે. પૂર્વની સુરાવલીઓ સાથે આમંત્રિત મહેમાનો છે આવકાર આપી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, એક શાહી આગમન અહીંયા થઈ રહ્યું છે, ખાસ કરીને મહેમાનોનું આગમન, તે પણ શાહી આગમન, બેન્ડ બાજાની સાથે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તે પછી વાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હોય કે પછી માંધાતાસિંહના અંગત જે સંબંધીઓ હોય કે પછી રાજવી પરિવારના લોકો, તમામે તમામ લોકોનું શાહી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાંદીની બગ્ગીમાં ઠાકોર માંધાતાસિંહ પધાર્યા. 100 વર્ષ જૂની આ ચાંદીની બગ્ગીમાં તેમનું આગમન અને આજ આગમન બાદ હવે માતાના આશીર્વાદ લેશે અને માતાના આશીર્વાદ બાદ જે તમામ વિધિ છે તે શરૂ થઈ જશે. તો એક પછી એક તમામ રાજવી પરિવારના લોકો રાજ તિલકમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા છે. તમામ લોકોનું શાહી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કેમ ના હોય, કારણ કે આ રાજ તિલક જ શાહી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચી ગયા છે, આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચશે અને ઠીક 12 વાગ્યાથી લઈને 12:15 વાગ્યાનું જે અભિજીત મુહૂર્ત છે તેમાં માંધાતાસિંહનું રાજ તિલક થશે. રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય સમારોહ અત્યારે થઈ રહ્યો છે. મોટા ભાગના મહેમાનો આવી પહોંચ્યા છે, શાહી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 6 દાયકા બાદ ફરી એકવાર રાજ તિલક રાજકોટના રાજાનું. ઉલ્લેખનીય છે કે માંધાતાસિંહના જે પિતા હતા
તેમનો ખૂબ જ સાદગી ભર્યું રાજ તિલક રહ્યું હતું, કારણ કે તેઓ સાદગીને પસંદ કરતા હતા. પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શાહી દ્રશ્યો, ઐતિહાસિક દ્રશ્યો માંધાતા સિંહના, રાજ તિલકના, તો શાહી રાજ તિલક થવા જઈ રહ્યું છે. પરંતુ આ રાજ તિલકે અનેક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જ્યા છે. જે રીતે અગાઉ પણ જણાવ્યું, રાજકોટના ઠાકોર સાહેબ તરીકેની તિલક વિધિ મહોત્સવની છેલ્લા 3 દિવસથી જે ઉજવણી ચાલી રહી છે, તે જ ઉજવણીમાં 3 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયા છે. મંગળવારે 2126 બહેનોએ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. સાથે જળાભિષેક અને દીપમાળ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સીધા રાજકોટથી લાઈવ દ્રશ્યો. માંધાતા સિંહ ગાયને વેદ મંત્રોના ઉચ્ચાર સાથે જ તમામ તૈયારીઓ જે છે તેનો પ્રારંભ થઈ ગયો છે. બસ હવે રાહ જોવાઈ રહી છે. 12:15 વાગ્યાની જે અભિજીત મુહૂર્ત છે, 12 થી 12:15 વાગ્યાની આસપાસ રાજ તિલક થશે માંધાતા સિંહનો. વૈદિક મંત્રોચ્ચાર સાથે તિલક વિધિ થશે. અને આ તિલક વિધિ પહેલાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માંધાતા સિંહ ચાંદીની બગીમાં બેસીને આવ્યા. 100 વર્ષ જૂની ચાંદીની બગીમાં તેઓ બેસીને આવ્યા. આ જ બગીમાં તેમના પિતા પણ બેઠા હતા અને તે જ પરંપરા અનુસાર તેઓ પણ ચાંદીની બગીમાં બેસીને માં આશાપુરાના દર્શન કરીને ગાદી પર બેસશે. તો જે રીતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, શાહી તૈયારીઓ, ભવ્ય તૈયારીઓ જે કહી શકાય તિલક વિધિ માટે, રાજવી ઠાઠ સાથે રાજગાદી પણ તૈયાર કરવામાં આવી છે. અને આ જ રાજવી ઠાઠ અત્યારે દેખાઈ રહ્યું છે માંધાતા સિંહના ચહેરા પર. જે રાજવી ઠાઠ સાથે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે મંત્રોચ્ચાર રાજગાદી તરફ અને સ્વરોચ્ચાર સાથે, વૈદિક મંત્રોચ્ચાર સાથે અત્યારે માંધાતા સિંહ જાડેજા પહોંચી રહ્યા છે રાજગાદી તરફ. રાજવી ઠાઠ સાથે રાજગાદી તૈયાર કરાઈ છે. અને આ જ રાજવી ઠાઠ અત્યારે માંધાતા સિંહના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો તમામ તૈયારીઓ અહીંયા થઈ ચૂકી છે. જે લોકો, મહેમાનો ખાસ હાજર રહેવાના હતા તે પણ આવી રહ્યા છે. તેમનું પણ શાહી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બેન્ડ બાજા સાથે તમામ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કુમકુમ તિલક સાથે જ બેન્ડ બાજાથી તમામ લોકોને વધાવવામાં આવ્યા છે, આગમન કરવામાં આવી રહ્યું છે. પ્રજા પરિશ્ચર અંદર જાય